અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં રામમય માહોલ બન્યો છે, ત્યારે પાટણ શહેરમાં વર્ષો પુરાણા રામજી મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભગવાન શ્રીરામની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, ત્યારે મોટી સંખ્યામાં નગરજનોએ પ્રભુ શ્રીરામના દર્શનનો લાભ લીધો હતો. પાટણ શહેરના શારદા સિનેમા વિસ્તારમાં ગીરધારી રોડ પર આવેલા સીતારામ ગુરુ ધનુષધારજી ભરતદાસજી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા 200 વર્ષ પુરાણા મંદિરનો જીર્ણોદ્ધાર કરાતા અયોધ્યામાં રામ મંદિરની સાથે સાથે જ પાટણના રામ મંદિરનો પણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં પ્રથમ દિને મહાયજ્ઞ બાદ સાંજે રામજી મંદિરની વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જેમાં ભગવાન શ્રીરામના મુખ્ય રથ સાથે 4 જેટલી માંડવીઓ જોડાઈ હતી, જેમાં નાગલ લીમડી યુવક મંડળ, ગુર્જરવાડા યુવક મંડળ, દ્વારકેશ મિત્ર મંડળ, હરસિદ્ધ યુવક મંડળની માંડવીઓ એ રથયાત્રામાં જોડાઈ હતી, જ્યારે બાળકોએ રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની વેશભૂષા કરી શોભાયાત્રામાં આકર્ષણ જણાવ્યું હતું. જ્યારે બેન્ડ, નાસિક બેન્ડ, શરણાઈ બેન્ડ અને ડીજે દ્વારા ભગવાન શ્રીરામના ભજનોની સુરાવલીઓ સમગ્ર રૂટને રામના નારાથી ગુંજી દીધો હતો, ત્યારે શોભાયાત્રામાં સમગ્ર વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં જોડાતા રથયાત્રા રામજી મંદિરથી નીકળી 3 દરવાજા, મદારસા, સાલીવાડા, નાગલ લીમડી ચોક, ખોખરવાડો, નાનીસરા, નૂતન હાઈસ્કૂલ, ગોળ સુધી થઈ પરત રામજી મંદિર આવી હતી. પાટણમાં અને બીજી મૂર્તિ જે આપણે નાસિકમાં એક મંદિર છે, સીતામઢીના ભગવાનજી